દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાન કરાવેલી 44મા ચેસ ઓલિમ્પિક યાર્ડ માટે ઐતિહાસિક ટોર્ચ રેલીનું એસઓયુ એકતાનગર ખાતે કરાયું ઉષ્માભર્યું સ્વાગત. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગત તારીખ 19 જૂને નવી દિલ્હી ખાતેથી આગામી માસમાં ચેન્નાઈ ખાતે યોજાનારી 44મા ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક ટોર્ચ રેલીનું પ્રસ્થાન કરાવ્યા બાદ ચેસ રમતના ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરા અને તેજસ બાકરે ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખ, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના ઉપપ્રમુખ ભાવેશ પટેલ અને ચેસના ખેલાડીઓ સાથેની આ ટોર્ચ રેલી આજે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી અને વિરાટ પ્રતિમા એસઓયુ એકતાનગર ખાતે આવી પહોંચ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર થઈને એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે આવી પહોંચતા સંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં પરંપરાગત આદિવાસી નૃત્યની વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. એસઓયુ એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ ટોર્ચ રેલી સાથે પધારેલા ગ્રાન્ડમાસ્ટર અને ચેસ રમતના ખેલાડીઓના યોજાયેલા સન્માન અભિવાદન સમારોહમાં ટોર્ચ રેલીના ગ્રાન્ડમાસ્ટરના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાને ટોર્ચ રેલી અર્પણ કરાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ તેમના પ્રાસંગોચિત ઉદ્બોધનમાં ટોર્ચ રેલી સાથે ચેસ રમતના પધારેલા સૌ ખેલાડીઓને એકતાનગરની ભૂમિ પર આવકારતા જણાવ્યું હતું કે દેશના હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં 1,00,000 લોકોને એકી સાથે ચેસની રમતમાં બેસાડીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. ચેસ એ આપણી પૈતૃક રમત છે. આ 44મી ચેસ ઓલિમ્પિયાડનો યજમાનપદ ભારત દેશને આપવાની આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચેસની રમતને વિશ્વના ફલક પર લઈ જઈ રહ્યા છે ત્યારે આપણા દેશના ખેલાડીઓએ પણ ચેસની રમતમાં મહત્તમ મેડલ્સ મેળવીને દેશના નામ વૈશ્વિક સ્તરે રોશન થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવા પણ તેઓએ ખાસ અનુરોધ કર્યો હતો. આ ચેસ ટોર્ચ રેલી અંગે ગુજરાતના ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરે જણાવ્યું હતું કે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાને ગત તારીખ 19મી જૂને દેશમાં ઓલિમ્પિયાડ ટોર્ચ રેલીનો પ્રારંભ કરાવ્યો છે. સૌપ્રથમ વખત દેશમાં 44મા ચેસ ઓલિમ્પિયાડ રમવાનું છે તે માટે શરૂ કરાયેલી આ ટોર્ચ રેલી 40 દિવસમાં 75 શહેરોમાં ભ્રમણ કરશે અને હવે પછી જે દેશમાં ઓલિમ્પિયાડ રમાશે ત્યાં પણ ભારતમાંથી જ આ ટોર્ચ જશે. એકતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સન્માન અભિવાદન કાર્યક્રમ બાદ સંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે આ ટોર્ચ રેલીએ ગ્રાન્ડમાસ્ટરને અર્પણ કરી તેમના આગળના નિર્ધારિત પ્રવાસના રૂટ માટે વિદાય અપાઈ હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદીજી 19 જૂને ઓલિમ્પિયાડ ટોર્ચ સૌથી પહેલી વખત હિસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. આ આપણે 44 ચેસ ઓલિમ્પિયાડ ભારતમાં રમાવાની છે પહેલી વખત. એના સંદર્ભમાં આજ સુધી હિસ્ટ્રીમાં કોઈ ચેસ ઓલિમ્પિયાડમાં ટોર્ચ નથી લોન્ચ થઈ, તો આ લોન્ચ કરેલો છે. અને આની ખાસિયત એ છે કે હવે ગમે ત્યારે ઓલિમ્પિયાડ થશે આ ટોર્ચ ભારતમાંથી જ આગળ જશે. આ લોન્ચ કર્યું અને આપણે 75 વર્ષ આઝાદીના મનાઈએ છીએ એટલે આ ટોર્ચ 75 શહેરોમાં 40 દિવસમાં જશે. આજે હમણાં અહીંયા અમદાવાદથી આવ્યા અને અહીંયાથી હવે વડોદરા માટે જઈશું. કાલે સુરત, પછી દાંડી અને પછી દમણ જશે. એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો, ખૂબ જ લોકો આવ્યા, ખૂબ જ પ્રોત્સાહન.